विद्यार्थी मित्रों चल फरी आज आप पाना नंबर 62 पाना दाखला गणीश। चल पहलू चौरस आप्यू छे, जुओ तेमां बे नाना नाना चौरस दर्शाव्या छे। ए चौरस नी अंदर रंग पूरेलो छे, गुलाबी कलर नो रंग पूरेलो छे। तमे जोई सकता हशो, अहीं पण तमे जोई सकता हशो के गुलाबी कलर नो रंग पूर्यो छे। एवा चौरस ने आपणे अहीं ड्रो करीने राख्यो छे अने ते नाना बे चौरस नी अंदर रंग पूर्यो छे। हवे एम कहेवामां आव्युं छे कि आ कयो भाग दर्शावे छे, કેટલામો ભાગ દર્શાવે છે, કેટલામો ભાગ દર્શાવે છે, આવું જણાવ્યું છે કે કેટલામો ભાગ દર્શાવ્યો છે આપણે એમને જણાવવાનું છે કે કેટલામો ભાગ દર્શાવે છે। તો ચાલો આપણે પહેલાં તો એમાં કેટલા ચોરસ બનશે તે જોઈ લઈએ। ચાલો આપણે તે જોવાનો પ્રયત્ન કરવા માટે આપણે ખાનાઓ દોરવા પડશે। જુઓ અહીં આપેલો ભાગ અને અહીં આપેલા ભાગને જોડતા આ રીતે કંઈક બને છે। હવે આ ભાગને આ લાઈન સાથે પૂરેપૂરી જોડતા આ રીતે બીજા કંઈ ચોરસ મળે છે અને આ લાઈનને પણ લંબાવતા બીજા બે ચોરસ મળે છે। એટલે કેટલા બધા ચોરસ બની ગયા છે તમે જોઈ શકતા હશો। ચાલ તો હવે કહો કેટલા ચોરસ છે તો કાઉન્ટિંગ કરી લઈએ કે કેટલા ચોરસ છે। 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે 9 ચોરસ ભાગ બની ગયા છે। 9 ભાગ બન્યા છે એટલે જેટલા કુલ ભાગ હોય એને ક્યાં લખવાના, છેદમાં। તો છેદમાં લખી દીધું। હવે ઉપર શું આવશે, ઉપર રંગ કરેલા ભાગો આવશે, નીચે આ ચોરસમાં કેટલા ચોરસ બન્યા છે તે કુલ ભાગ આવશે। એટલે કુલ ભાગ 9, એમાંથી રંગ પૂરેલા ભાગો કેટલા છે ગણો, 1 અને 2 એટલે 2 છે, એટલે ઉપર 2 આવશે। એટલે શું થયું આપણું અપૂર્ણાંક ભાગ 2 9માં અંશ, અને કેટલામો ભાગ દર્શાવે છે રંગ પૂરેલો ભાગ, તો 2 9માં અંશ ભાગ દર્શાવે છે। એટલે આપણું આ ચોરસ 2 9માંશ ભાગ દર્શાવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બાજુ પરનું લંબ ચોરસ જોઈએ, એમાં પણ આપણે સરખા ભાગો પહેલાં તો દર્શાવવા પડશે। તમે જોઈ શકતા હશો આ ચોરસ અને આ ચોરસ લંબ ચોરસ, તો આ લંબ ચોરસ દેખાઈ રહ્યું છે અને આ ચોરસ દેખાઈ રહ્યું છે। આ નાનો ભાગ છે અને આ બહુ મોટો છે, તેથી આપણે આના પણ 2 સરખા ભાગ કરવા પડશે। ચાલો પહેલાં તો આપણે લાઈનોને લંબાવીએ અને કેટલા ચોરસ એક સરખા બનશે તે જોઈએ, એટલે કે કેટલા એક સરખા ભાગ બનાવી શકીએ છીએ તે બનાવવાનો પ્રયત્ન કરીએ। જે લાઈનો આપી છે તેને જોડતા આપણે કેટલા ભાગો બનાવી શકીએ, જો મેં અહીં આ ભાગોને જોડી દીધા, આ લાઈનને પણ આપણે થોડી વધુ લંબાવીને બીજા ભાગો બનતા બનાવી દઈએ। ચાલો આને પણ જોઈએ, આ પણ લંબાવી લઈએ આ લાઈન પણ, એટલે ઘણા બધા ભાગ હવે આને એક સરખા બનાવવા માટે આમાં પણ 2 વચ્ચેથી સરખા ભાગ કરવા પડશે। જો તમે જોઈ શકતા હશો કે થઈ ગયા છે। હવે આ રંગ પૂરેલો ભાગ આ 1 છે અને આ બંને ભાગોમાં રંગ પૂરેલા જ હતા, આ 1 ભાગોમાં રંગ પૂરેલો છે એટલે આટલા ભાગોમાં રંગ પૂરેલો છે। ચાલો હવે પહેલાં તો આપણે કુલ ભાગો છે એ આપણા છેદમાં આવશે, તમને ખબર જ છે તો કુલ આપણા કેટલા ભાગો છે આપણે કાઉન્ટિંગ કરીએ। ચાલો ગણો જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 and 10 11 12 13 14 and 15 એટલે કે 15 ભાગો બન્યા છે। કુલ કેટલા ભાગો બન્યા છે, 15, તો કુલ ભાગોને ક્યાં લખાશે, છેદમાં, અને રંગ પૂરેલા ભાગો ઉપર લખાશે। ચાલો રંગ પૂરેલા ભાગો ગણો જોઈએ, 1 2 3 4 ચાલો 4 એટલે શું બન્યું, 4 15 અંશ, શું બન્યું, 4 15 અંશ। વિદ્યાર્થી મિત્રો હવે પાના નંબર 62 પરનો ત્રીજી આકૃતિ જોઈ શકો છો તમે કે આમાં ત્રિકોણ દેખાઈ રહ્યા છે, આ મોટું ત્રિકોણ છે, આ એનાથી મોટું ત્રિકોણ છે, આ ત્રિકોણ છે અને આ જે રંગ પૂરેલો છે તે પણ એક ત્રિકોણ છે। હવે જે રંગ પૂરેલો છે એ ત્રિકોણ કેટલામો ભાગ દર્શાવે છે તે જણાવવાનું છે આપણે, તો તે જાણવા માટે કે જણાવવા માટે આપણે શું કરવું પડે, તો આપણે પહેલાં આ ચોરસની અંદર આ માપના બનતા ત્રિકોણો શોધવા પડે કે આટલા માપના કેટલા ત્રિકોણો બનશે। તો ચાલો પહેલાં તો આપણે આટલા માપના ત્રિકોણો બનાવીએ આ ચોરસની અંદર, તો રેખાઓ જે છે તેને જ લંબાવી લંબાવીને ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ, જે રેખાઓ છે તેને જ લંબાવીએ, બરાબર ને, એટલે આપણે આઈડિયા આવશે કે ત્રિકોણના એક સરખા કેટલા ભાગો બને છે। ચાલો જુઓ આ ભાગને અહીં જોઈ લઈએ, ચાલો હવે આ ભાગને લંબાવીને ડાયરેક્ટ છેક સુધી, ચાલો જો અહીં 2 ત્રિકોણ આના જેવા જ બની ગયા, અહીં પણ બની ગયા, હજુ અહીં પણ બની શકે એવું લાગે છે, નાના નાના બનશે, આ બનશે, જુઓ
કેવી રીતે તો આના બે ભાગ પડ્યા છે એ રીતે દરેક આ વચ્ચેના ત્રિકોણમાં પણ બે ભાગો પડશે. જુઓ, એક તમારું ભર ચિત્ર બનાવો છો ને તમે, એવું આકાર બન્યો છે. જુઓ, તમે જોઈ શકતા હશો હવે આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ બધા સરખા માપના દેખાઈ રહ્યા છે. તો આ ચોરસની અંદર કુલ કેટલા ત્રિકોણો એક સરખા માપના બન્યા છે હવે આપણે કહી શકીએ? તો આપણે ગણતરી કરીએ અને જણાવીએ કે કેટલા ત્રિકોણ બન્યા છે. ચાલો, 1, 2, 3 એન્ડ 4 આ એક જ એની અંદર, આ એક ત્રિકોણની અંદર આવી રીતના ચાર બન્યા. ચાલો, 5, 6, 7, 8 ચાલો, 9, 10, 11, 12, 13, 14, 15 એન્ડ 16 16 ત્રિકોણ બન્યા છે. કેટલા ત્રિકોણ બન્યા છે? 16. તેમાંથી રંગ પૂરેલો ભાગ કેટલા ત્રિકોણમાં છે? કેટલા ત્રિકોણની અંદર રંગ પૂર્યો છે? એક ત્રિકોણની, એટલે એક ઉપર લખાશે. હવે તે રંગ પૂરેલો ભાગ આ ત્રિકોણના જેટલા સરખા ભાગ પાડ્યા છે તેમાંનો કેટલામો ભાગ દર્શાવે છે? તો 1/16 ભાગ દર્શાવે છે. એટલે કે 16 ભાગ પાડેલા છે તેમાંથી તેણે એક ભાગ લીધો છે, એટલે 1/16 ભાગ દર્શાવે છે. આવું તમે આસાનીથી કહી શકશો, ખબર પડે છે ને? હવે આપણે એ જ પાના નંબર પર વર્તુળ આપ્યા છે. તમે અહીં જોઈ શકતા હશો કે વર્તુળ છે, અને એ વર્તુળના બે સરખા ભાગ, ત્રણ સરખા ભાગ, ચાર સરખા ભાગોમાં ડિવાઈડ કરેલા છે. પહેલા જ વર્તુળમાં તમે જોઈ શકો છો કે એને, એ વર્તુળને કેટલા ભાગોમાં વહેંચેલું છે. તમે આસાનીથી હવે તો જણાવી શકશો કે એ વર્તુળમાં કેટલા ભાગ પાડેલા છે. ચાલો કહો તો, હા, એ વર્તુળમાં બે સરખા ભાગ કરેલા છે. તમે આસાનીથી ઓળખી શકો છો કઈ રીતે? કારણ કે બે ભાગ પાડેલા છે અને બંને ભાગને અલગ અલગ કલરથી કલરફુલ પણ કરેલા છે. એક ભાગમાં વાદળી રંગ પૂર્યો છે અને બીજા ભાગમાં ગુલાબી રંગ પૂર્યો છે, તેથી એના બે સરખા ભાગ પડ્યા છે. એટલે બંને સરખા ભાગ કયો ભાગ દર્શાવતા હશે? તો બંને બે સરખા ભાગ, એટલે આવું કંઈક થશે કે બે સરખા ભાગમાંથી દરેક ભાગને જો આપણે જોઈએ કે દરેક ભાગ કયો ભાગ દર્શાવે છે, તો દરેકનો એક એક ભાગ ગુલાબી રંગનો છે ને એક વાદળી રંગનો છે, એટલે એક દૂતીયાંશ ભાગ દર્શાવે છે. આવું તમે કહી શકો છો. પણ અહીં પ્રશ્ન પૂછ્યો છે, આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. કેટલા સરખા ભાગ પાડેલા છે? બે સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. તમે કહી શકો છો ને કે કેટલા સરખા ભાગ? તો બે સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. ચાલો હવે બીજું વર્તુળ જુઓ અને તેમાં જુઓ તેમાં કેટલા સરખા ભાગ કરેલા છે. જુઓ તો તેમાં, હા, તમે જોઈ શકતા હશો બીજા નંબરનું વર્તુળ, તેમાં ચાર સરખા ભાગ કરેલા છે અને ચાર સરખા ભાગોમાં બે રંગ પિંક કલરનો છે અને બે વાદળી કલરના રંગથી પૂરાયેલા છે. ચાલો, તો એનો અર્થ એવો થયો કે ભાગ પાડ્યા છે ચાર, અને બંનેએ કેટલા કેટલા ખાના રોક્યા છે? બે બે ખાના રોક્યા છે. એટલે સરખા ભાગ કેટલા છે? ચાર. તેમાંથી વાદળીએ કેટલા લીધા? બે. અને પિંકે પણ કેટલા લીધા? ગુલાબીએ પણ કેટલા લીધા? બે લીધા. એટલે સરખા, તો જો અહીં આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ કરેલા છે. કેટલા સરખા કહો જોઈએ? ચાર, બરાબર ને? ચાલો, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ, કેટલા સરખા ભાગ? ચાર સરખા ભાગ પૈકીનો કેટલો ભાગ વાદળી રંગનો છે? બે ભાગ. કેટલો ભાગ વાદળી રંગનો છે? બે ભાગ વાદળી રંગનો છે. અહીંયા વર્તુળના, હવે ત્રીજો વર્તુળ જુઓ, ત્રીજા વર્તુળમાં કેટલા સરખા ભાગ કરેલા છે? જુઓ તો, ગણો તો, 1, 2, 3 ગુલાબી, 1, 2, 3 વાદળી, એટલે 6 સરખા ભાગ કરેલા છે. એટલે સરખા ભાગ નીચે, તેમાંથી વાદળી રંગના 3 છે. એટલે અહીં પ્રશ્ન વાંચી, અહીંયા વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ કરેલા છે કેટલા? 6. તો લખી દેવાનું 6 સરખા ભાગ. તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીના કેટલા સરખા ભાગ પૈકી? તો 6 સરખા ભાગ પૈકી ખાલી જગ્યા ભાગ વાદળી રંગનો છે. કેટલા ભાગ વાદળી રંગના છે? ગણો, 1, 2, 3 3 ભાગ વાદળી રંગના છે. ચાલો હવે એની પછીનું ચોથું વર્તુળ તમે જોઈ શકતા હશો. તો ચોથા વર્તુળમાં 8 સરખા ભાગ કરેલા છે. ગણો,
एक बे त्रण चार, चार गुलाबी रंगना, एक बे त्रण चार वादळी रंगना, एटले कुल आठ भाग करेला छे। तेमांथी वादळी रंगना केटला छे? चार छे। चलो तो सरखा भाग पूछा हो तो अहीं प्रश्न वाँची, अहीं वर्तुळना खाली जगह सरखा भाग करेला छे केटला? आठ सरखा भाग, आठ सरखा भाग करेला छे। तेमांथी खाली जगह सरखा भाग तो केटला सरखा भाग? आठ ज सरखा भाग। पैकीनो केटलो भाग वादळी छे? तो चार भाग वादळी रंगना छे। तमने क्लियर? हवे तो तमे जाणी सकता हशो, कलर आपेला छे एटले काउंटिंग करीने गणीने पण तमे ओळखी शको केटला भाग वादळी रंगना छे अने केटला भाग गुलाबी रंगना छे, अने तेनो सरखा भाग पण तमे आसानीथी ओळखी शको छो।